नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत पद्यखंड 10 त्वम एका भवानी, आ पद्यखंडनी चर्चा आज आपणे करीशुं। हे भवानीमां तमे ज एक मारू शरण छो। हवे आ शीर्षकने नीचे गुजराती भाषामां समजूती आपेली छे, एने समझी लईशुं। पहेलो पेरेग्राफ, संस्कृत साहित्यमां स्तोत्र काव्यनी एक आगवी परंपरा छे। स्तुति करवा माटेना साधनरूप पद्યોને स्तोत्र कहे छे। आवा स्तोत्रो क्यारेक मुक्तकना रूपे एकादी संख्यामां, तो क्यारेक 4, 5, 6, 7, 8 वगैरे श्लोकोनी संख्यामां निबद्ध होय छे। स्तोत्र साहित्यमां सौथी वधारे प्रसिद्धि आदि शंकराचार्ये रचेला स्तोत्रोने प्राप्त थई छे। एमणे केटला स्तोत्रो रचेला छे ते चोक्कस कही शकातुं नथी। घणा स्तोत्रो एमना नामे प्रसिद्ध थई गया छे। तेमना नामे प्रसिद्धि पामेला आवा ज एक 8 श्लोक धरावता स्तोत्रमांथी 5 श्लोको पसंद करीने अहीं प्रस्तुत कर्या छे। के विद्यार्थी मित्रों, स्तोत्र काव्यनी परंपरा, अहीं आदि शंकराचार्ये रचेला अनेक स्तोत्रो काव्यो छे, जेम के भवानी अष्टकम, कनकधारा स्तोत्र, एवा घणा बधा स्तोत्र छे। एमांथी 5 श्लोको आपणा पद्यखंडमां मूकवामां आवेला छे। पेरेग्राफ 2, जगदम्बा भवानीनी अहीं स्तुति छे। स्तुतिना प्रत्येक श्लोकमां भक्तनी अनन्य शरणागतिनुं अने अबोध बाहकनी भक्तिनुं सतत दर्शन थाय छे। अहीं वर्णन छे ते प्रमाणे आ स्तोत्रनुं गान करनार भक्तने पोताना सांसारिक संबंधीओ जेवा के माता पिता, भाई बहन, पुत्र पुत्री के पति पत्नी जेवा दुन्वयी संबंधोमां जराय रस नथी। तेने मन तो आ भवानीमां ज सर्वस्व छे। वै शास्त्र, तप अने तीर्थ, व्रत के उपवास जेवा स्थूळ कर्मकांड तरफ पण रुचि नथी। तेने तो मात्र पोतानी आ आराध्या देवी भवानीना शरणे रहेवानुं पसंद छे। तेने पूरेपूरी खात्री छे के गमे तेवा प्रसंगे मारी रक्षा करनार तो मारी आ भवानी माता ज छे। એટલે કે જગદંબાની સ્તુતિ છે। બીજી જે સાંસારિક જે બાબતો છે એનામાં એને ભક્તને રસ નથી, પણ જગદંબાની સ્તુતિ કરવામાં જ એનો સંપૂર્ણ રસ છે। સુંદર રીતે ગાઈ શકાતા આ સ્તોત્ર દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતા અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્વનું છે। આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા સદૈવ કરે છે। એટલે કે સદાચાર અને શ્રદ્ધા સાથે જીવન, જે જીવન મનુષ્ય જીવે છે એ વધારે મહત્વનું છે, અને એના એવા ભક્ત ઉપર આ જગદંબા ભવાનીની કૃપા રહે છે। હવે આ જે સ્તોત્ર કાવ્ય છે એ સ્તોત્ર કાવ્યના જે શ્લોકો છે એ ગાઈ શકાય તેવા છે। આપણે જેમ જેમ એક એક શ્લોકનો અનુવાદ કરતા જઈશું ત્યારે એની શરૂઆતમાં એ એ શ્લોકનું ગાન કરીશું। બીજી વાત એવી છે કે આ જે શ્લોકો છે એમાં જે અન્વય છે એ પદ્યખંડમાં હંમેશને માટે આપણા અન્વય એટલે કે શ્લોકના પદોની ગોઠવણીમાં ખૂબ વધારે ફેરફાર થતો હોય છે, પણ આ પદ્યમાં ખંડમાં એ ફેરફાર ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે। એટલે આ પદ્યખંડનો જ્યારે અન્વય ગોઠવીશું ત્યારે સીધે સીધો જ મેં આપણે ગોઠવી દઈશું, મેં બોર્ડ ઉપર અન્વયની નોંધ કરી નથી। તો હવે જે પહેલો શ્લોક છે, પહેલો શ્લોક સૌથી પહેલાં, નતા તો ન માતા ન બંધુ ન દાતા
न पुत्रो न पुत्री न भृत्यो न भरता न जाया न विद्या न वृत्तिरमेव गतिस्वं गतिस्वं त्वमेका भवानी। हवे आ श्लोकनो अन्वय गोठवीशु तो जे न अव्यय छे એ દરેક પદની પાછળ છે। તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિરમ એવ ન। ચોથી લીટીમાં સામાન્ય ફેરફાર છે, હે અવ્યય લેવાનો છે, હે ભવાની માં ત્વમ એકા, અહીંયા ત્વમ વત્તા એકા એવી સંધિ છે, હે ભવાનીમાં ત્વમ એકા ગતિ સ્વમ ગતિ સ્વમ। હવે ભાષાંતર, તાત એટલે પિતાજી, પિતા મારે પિતા નથી, માતા ન માતા નથી, બંધુ બંધુ એટલે ભાઈ અથવા સગો મારે ભાઈ નથી, દાતા ન દાતા નથી, દાતા એટલે દાન આપનાર દાતા નથી, પુત્રો ન પુત્ર નથી, પુત્રી ન પુત્રી નથી, ભૃત્યો ન ભૃત્ય એટલે નોકર નોકર નથી, ભરતા ભરતા એટલે પતિ અથવા માલિક મારે પતિ નથી અથવા માલિક નથી, જાયા ન જાયા એટલે પત્ની મારે પત્ની નથી, વિદ્યા ન વિદ્યા નથી, વૃત્તિરમ એવ વૃત્તિ એટલે નોકરી ધંધો મારે નોકરી ધંધો નથી। ચોથી લીટી, હે ભવાની માં ત્વમ એકા, ત્વમ તમે એકા એક તમે જ એક, ગતિ ગતિ એટલે ગતિ છો અથવા શરણ છો, તમે જ હે ભવાનીમાં તમે જ એક શરણ છો, તમે જ એક શરણ છો। હવે આખો શ્લોકનો અનુવાદ, મારે પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, માલિક નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો નથી, હે ભવાનીમાં તમે જ એક મારું શરણું છો, તમે જ એક મારું શરણું છો। હવે અનુવાદ પણ શ્લોક પ્રમાણે આપણે નોંધતા જઈશું। તો પહેલો શ્લોક, મારે કૌંસમાં લેવાનો શબ્દ છે, મારે પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી શબ્દ કૌંસમાં પણ મૂકી શકો છો નથી, નોકર નથી, માલિક નથી, પત્ની નથી, વિદ્યા નથી કે નોકરી ધંધો નથી। હે ભવાનીમાં, હે અવ્યય લેવાનો છે, હે ભવાનીમાં તમે જ એક મારું શરણું છો, શરણ અથવા શરણું શરણું છો, તમે જ એક મારું શરણું છો।
હવે શ્લોક નંબર 2. ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. એનો અન્વય અહીંયા અહમ શબ્દ લેવાનો છે. પહેલે લીટી ગોઠવીશું. અહમ દાનમ ન જાનામી, અહમ ધ્યાનોગમ યોગમ ન જાનામી, ચ છે પાદ પૂરણ માટે લેવાયેલો છે. બીજી લીટી અહમ તંત્રમ ન જાનામી, ચ અહીંયા પણ પાદ પૂરણ માટે લેવાયેલો ચ છે. અહમ સ્તોત્ર મંત્રમ ન જાનામી. ત્રીજી લીટી અહમ પૂજામ ન જાનામી, ચ અહીંયા પણ હા અહીંયા ચ લેવાનો છે. ચ અહમ ન્યાસ યોગમ ન જાનામી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એકા ભવાની, એટલે કે હે ભવાની ત્વમ એકા ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ. અહમ એટલે હું, દાનમ દાન, ન જાનામી જાણતો નથી, હું દાન જાણતો નથી. અહમ ધ્યાન યોગમ ન જાનામી, હું ધ્યાન યોગ જાણતો નથી. અહમ તંત્રમ ન જાનામી, હું તંત્ર જાણતો નથી. અહમ સ્તોત્ર મંત્રમ ન જાનામી, હું સ્તોત્ર કે મંત્ર જાણતો નથી. અહમ પૂજામ ન જાનામી, હું પૂજા જાણતો નથી. ચ અને અહમ ન્યાસ યોગમ ન જાનામી. હે ભવાની ત્વમ એકા, તમે જ એક, ગતિસ્ત્વમ મારું શરણું છો, ગતિસ્ત્વમ તમે જ એક મારું શરણું છો. હવે ભાષાંતર પણ નોંધતા જઈશું. હું દાન જાણતો નથી, અહીંયા પણ હું શબ્દ કૌંસમાં લેવાનો છે. હું ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી. હું સ્તોત્ર મંત્ર જાણતો નથી. હું પૂજા જાણતો નથી. ચ અને હું ન્યાસ યોગ જાણતો નથી. હે ભવાની માં તમે જ એક મારું શરણ છો, તમે જ એક મારું શરણ છો, અથવા શરણું શબ્દ લીધો છે પહેલા શ્લોકમાં, પણ અહીંયા પણ એ લઈશું. તમે જ એક મારું શરણું છો.
હવે શ્લોક નંબર 3. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપિ માતઃ ભવા ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હવે એનો પણ અન્વય અહીંયા પણ જાજો ફેરફાર થતો નથી. અહીંયા પણ અહમ શબ્દ લેવાનો છે. અહમ પુણ્યમ ન જાનામી, અહમ તીર્થમ ન જાનામી, અહમ મુક્તિમ વા પદ વચ્ચે લેવાનું છે. મુક્તિમ વા લયમ, કદાચિત ન જાનામી, ફરીથી અહમ મુક્તિમ વા લયમ કદાચિત ન જાનામી, અહમ ભક્તિમ વ્રતમ, અહીંયા પણ વા આપી છે પદ છે એટલે વાને વચ્ચે લઈશું, અહમ ભક્તિમ વા વ્રતમ અપી માતઃ ન જાનામી. ત્રીજી ચોથી લીટી, હે ભવાની ત્વમ એકા ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ. હવે અનુવાદ, અહમ એટલે હું, પુણ્યમ પુણ્ય, ન જાનામી જાણતો નથી, હું પુણ્ય જાણતો નથી, અહમ તીર્થમ ન જાનામી, હવે અહમ પદ નહીં લો તો પણ ચાલશે, અહમ પુણ્યમ ન જાનામી, હું પુણ્ય જાણતો નથી, તીર્થ જાણતો નથી, અહમ એટલે કે હું પણ એવું પદ ચાલશે. હવે હું મુક્તિ, મુક્તિ એટલે મોક્ષ, અને વા અથવા લય, મોક્ષ અથવા લય, પણ કદાચિત ક્યારેય ન જાનામી જાણતો નથી, હું મોક્ષ કે લય પણ ક્યારેય જાણતો નથી, અહમ ભક્તિમ, હું ભક્તિ કે વ્રત અપી પણ, હું ભક્તિ કે વ્રત પણ હે માં જાણતો નથી, હે ભવાની માં તમે જ એક મારું શરણું છો, તમે જ એક મારું શરણું છો. હવે એનો પણ અનુવાદ નોંધી લઈશું. શ્લોક નંબર 3. હું પુણ્ય જાણતો નથી, તીર્થ જાણતો નથી, હું મોક્ષ કે લય પણ, લય એટલે લીન થવું, લય પણ ક્યારે જાણતો નથી, હું ભક્તિ કે વ્રત પણ માતા, એટલે અહીંયા પણ હે હવે લઈશું, ભક્તિ કે વ્રત પણ હે માં જાણતો નથી. હે માતા અથવા માં જાણતો હે ભવાની માં તમે જ એક એક શરણું છો, તમે જ
એક શરણું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ શ્લોકોના ભાષાંતરની ચર્ચા કરી. પહેલા શ્લોકમાં આપણો જે પરિવાર છે કે માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી, એના વિશે જે ભક્ત છે જે ભવાની માતાનો, એ શું કહે છે કે બધાને પણ હું જાણતો નથી કે હે માં તમે જ એક મારું શરણું છો. બીજા શ્લોકમાં કે જેને આપણે મહત્ત્વ આપીએ છીએ દાનને, ધ્યાનયોગને, તંત્રને કે સ્તોત્ર મંત્રને, પૂજાને, પણ એ ભક્ત શું કહે છે હું એને પણ જાણતો નથી. ત્રીજા શ્લોકમાં શું કહે છે કે પાપ અને પુણ્ય, કે હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રા એટલે કે તીર્થને પણ જાણતો નથી, હું મોક્ષ કે લય એટલે કે લીન થઈ જઉં એને પણ જાણતો નથી, હે માતા હું ભક્તિ કે વ્રત, વ્રત એટલે નિયમ એને પણ જાણતો નથી, હે ભવાની માં તમે જ એક મારું શરણું છો, તમે જ એક મારું શરણું છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રણ શ્લોકોના ભાષાંતરની ચર્ચા કરી છે. આ ત્રણે ત્રણ શ્લોકોના ભાષાંતર તમારે કંઠસ્થ કરવાનું રહેશે. અસ્તુ.